માનો ભાવાર્થ એવું છે કે આ કામ વાસના છે કોઈ દિવસ સંતુષ્ટ ના થાય, ગમે તેટલો પ્રયાસ કરીએ. તો હું કહેતો હતો અકબર અને બીરબલની કથા. અકબરે એકવાર બીરબલને કહ્યું કે જ્યારે માણસ વૃદ્ધ થઈ જાય તો એની કામ વાસના નાશ થઈ જાય. બીરબલે કહ્યું ના થાય, તો કે પ્રમાણ આપ, સમય આવશે ત્યારે બતાવીશ. અકબર આ વાતને ભૂલી ગયા. થોડો સમય થઈ ગયો અને બીરબલે કહ્યું કે તમારી પુત્રીને લઈને મારે સાથે આવો, મારે કામ છે. અકબર બાદશાહે કારણ પૂછ્યું. બીરબલે કહ્યું કારણ તો હું ત્યાં જઈશ ત્યારે જ બતાવીશ. અકબર બાદશાહને ખબર હતી કે બીરબલ કોઈ ખોટી જગ્યાએ મને લઈ જાય નહીં, કંઈક રહસ્ય છે એમાં. લઈ ગયા અને એક માણસ ખાટલા ઉપર મરવાની તૈયારીમાં હતો અને એની પુત્રીને બહાર રાખી. અકબર બાદશાહને કહ્યું બીરબલે કે ધ્યાન રાખજો આની આંખો પર, આ માણસ મરવાની તૈયારીમાં છે. તમે પ્રસાર થશો તો નહીં જુએ, પણ તમારી પુત્રી પ્રસાર થશે તરત એ ધ્યાનથી જોશે. તમે એની આંખો પર નજર રાખજો. પેલા અકબર બાદશાહ પ્રસાર થયા એના બાજુથી, એના ખાટલાની બાજુથી, નહીં જોયો. જેવી જ એની પુત્રી પ્રસાર થઈ આંખો ફાડી ફાડીને જોઈ. અકબર બાદશાહે કાન પકડ્યા કે 100% સાચી વાત છે. માણસની ઉંમર થઈ જાય તો ઈચ્છાઓ ઘેડી નહીં થતી. ઈચ્છાઓની કોઈ ઉંમર નથી, કામ વાસનાની કોઈ ઉંમર નથી. એ કોઈ દિવસ સંતુષ્ટ ના થાય, ગમે તેટલો આપણે એને ભોગવાનો પ્રયાસ કરીએ, એવી રહેશે. તો ઈચ્છાઓની કોઈ ઉંમર નહીં હતી. હવે અર્જુન એવું પૂછે છે, આ મારો સનાતન શત્રુ છે એ ક્યાં બેઠો છે? ભગવાન કૃષ્ણ એને એવું સમજાવવાનો પ્રયાસ કરે છે કે શત્રુ બહાર નથી, અંદર છે આપણો શત્રુ. પહેલા આપણે અંદરના શત્રુને મારવાનો છે, પછી આ બહાર તારો દુર્યોધન છે એને મારવાનો છે. આ તો એક દિવસનો, એક જન્મનો શત્રુ છે, આ કામ તો કરોડો જન્મનો શત્રુ છે. હું તને વાસ્તવિક યોદ્ધા ત્યારે કહીશ કે જ્યારે તું કામરૂપી શત્રુને વધ કરે મારે. એટલે અર્જુન કે મને એ તો બતાવ, આ શત્રુ ક્યાં બેઠો છે? તો હું એને મારવાનું પ્લાનિંગ કરું ને. તો નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કહેશે કે આ શત્રુ ક્યાં બેઠો છે જેથી આપણે એનો વધ કરી શકીએ. ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. આ 40મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. અર્જુનનો પ્રશ્ન શું હતો? કે મારા શત્રુઓ ક્યાં બેઠા છે? શ્રીલ પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થમાં લખે છે કે બદ્ધ જીવાત્માના શરીરમાંના વ્યૂહાત્મક સ્થાનો પર શત્રુએ અલગ અલગ જગ્યાએ સ્થાન જમાવ્યું છે, પોતાનો અડ્ડો જમાવ્યો છે. એટલે ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં અણસારો કરી રહ્યા છે કે તારો શત્રુ ક્યાં બેઠો છે. પહેલો કહેશે ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો ઉપર, મનો, મન ઉપર, બુદ્ધિર ઈચ્છા અધિષ્ઠાનમ ઉચ્યતે, અને બુદ્ધિ ઉપર. તો કામ કેટલી જગ્યાએ બેઠો છે? 3 ઉપર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. ઇન્દ્રિયો શું કરે છે? દરેક વિષયને જોવે છે અને કોઈ વિષયને જોઈ અને એને શું કરે છે? ઇન્ફોર્મેશન આપે છે મનને કે જો જોવા. અને મન શું કરે છે? એ પોતાની શક્તિથી બુદ્ધિને પ્રભાવિત કરે છે, બુદ્ધિને કબજામાં લઈ લે છે. અને બુદ્ધિ શું છે? રાજધાની છે અને આત્માના એકદમ નજીકની પડોશન છે. એટલે બુદ્ધિ કોને પ્રભાવિત કરે? આત્માને પ્રભાવિત કરે. અને આત્માને શું કરે? મેં બુદ્ધિ મૂલી આવે. મેં બુદ્ધિ એટલે હું જ આ શરીર છું, એવી રીતે એને બુદ્ધિને પ્રભાવિત કરી નાખે અને અહમ ભાવમાં આવી જાય કે આત્મા અને શરીર એક જ છું, એટલે હું આ શરીર એ જ આત્મા છું એમ. પોતાની જાતમાં આ શરીરને આત્માથી અલગ ના સમજે, એક જ સમજે. એવી રીતે બુદ્ધિ કોને પ્રભાવિત કરે? આત્માને પ્રભાવિત કરે. અને આત્મા બુદ્ધિની એકદમ સાથે નજીકમાં રહેશે એટલે એનાથી શું થઈ જાય છે? પ્રભાવિત થઈ જાય છે અને અહમભાવ આવી જાય છે. તો નેક્સ્ટ શ્લોક 41માં ભગવાન કૃષ્ણ અર્જુનને બતાવશે કેવી રીતે આ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવું.
આ શ્લોકમાં ખબર પડી ગયો કે ત્રણ જગ્યા શત્રુ બેઠો છે, મન, ઇન્દ્રિયો અને બુદ્ધિ. હવે એનો પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરી એ શ્લોક સંખ્યા 41માં બતાવશે. તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનં પ્રજહિહ્યેનં જ્ઞાન વિજ્ઞાન નાશનમ. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતિક અર્થાત કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશકર્તાનો વધ કર. 40માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે શત્રુએ ત્રણ જગ્યાએ આક્રમણ કર્યું છે. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ બતાવે છે કે આ શત્રુ ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવું. તસ્માત ત્વમ ઇન્દ્રિયાણી આદો નિયમ્ય ભરત ઋષભા. તસ્માત તેથી, ત્વમ એમને, ઇન્દ્રિયાણી આદો, આદો એટલે શરૂઆતથી, નિયમ્ય ઇન્દ્રિયોને શરૂઆતથી સંયમમાં વશ કરવાનો પ્રયાસ કર. શરૂઆતથી જ વશ કરવી પડશે તો જ આ શક્ય બનશે, નહીં તો શક્ય નહીં બને. એટલા માટે વૈદિક સંસ્કૃતિમાં એવી રીતે અનુરોધ કરવામાં આવે છે કે બાળપણથી જ આ ઇન્દ્રિયોને વશ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે. એટલે પ્રહલાદ મહારાજ એક શ્લોકમાં કહે છે, કૌમારેન આચરિત પ્રજ્ઞાન ભાગવત ધર્મ ઇહ દુર્લભમ મનુષ્યમ લોકે. કુમાર અવસ્થાથી આ ભાગવત ધર્મની ટ્રેનિંગ આપવી જોઈએ, ઇન્દ્રિયોને વશ કરવાની ટ્રેનિંગ આપવી જોઈએ કુમાર અવસ્થાથી જ, બાળપણથી જ. એટલે વૈદિક સંસ્કૃતિમાં છોકરાઓને નાનપણમાં ક્યાં મોકલવામાં આવતા હતા? ગુરુકુળમાં. ત્યાં શું ટ્રેનિંગ આપવામાં આવતી હતી? કે આ ઇન્દ્રિયોને વશ કરો. આજે સ્કૂલ અને કોલેજમાં શું થઈ ગયો? ઉલટો થઈ ગયો. જેટલો જોઈએ એટલો ઇન્દ્રિય ભોગ કરો, ફ્રી સેક્સ, ગમે તે ખાઓ, ગમે તે કરો, બસ. પણ આ ઇન્દ્રિયોનો શું કરો? ભોગ કરો. એક સેકન્ડ માટે આ ઇન્દ્રિયોનો ભોગ ખાલી ના રહેવું જોઈએ. કંઈક ને કંઈક સાંભળો, આ ઇન્દ્રિયોને કંઈક ને કંઈક આપતા રહો. એમ જેટલો ભોગવો એટલો ભોગવાનો પ્રયાસ કરો. એટલે લોકો શું થાય? ફ્રસ્ટ્રેટ થાય છે, ડિસ્ટર્બ થાય છે. પણ વૈદિક સંસ્કૃતિમાં એવું અનુરોધ કરવામાં આવ્યું છે કે તસ્માત્વમ ઇન્દ્રિયાણી આદો નિયમ્યા. આદો એટલે શરૂઆતથી જ, બાળપણથી જ છોકરાઓને ટ્રેનિંગ આપવામાં આવે કે કેવી રીતે આપણે આ ઇન્દ્રિયોને વશ કરવી. શાસ્ત્ર એવું કહે છે, એક સારો બ્રહ્મચારી સારો ગ્રહસ્થ બની શકે. બ્રહ્મચારી આશ્રમમાં એને સારી ટ્રેનિંગ મળેલી હોય ઇન્દ્રિયોને વશ કરવાની, તો એ ગ્રહસ્થ આશ્રમમાં જાય તો એની ઇન્દ્રિયો વશ મારે. એટલા માટે પહેલાં શું થતું હતું? ગુરુકુળમાં મોકલવામાં આવતા હતા. 25 વર્ષ સુધી છોકરાઓ ગુરુકુળમાં રહેતા હતા, ઇન્દ્રિયોને વશ કરીને પાછા આવતા હતા, વિવાહ કરતા હતા અને શાસ્ત્ર પ્રમાણે જીવન જીવતા હતા. કોઈ વાંધો નથી. પછી આ શ્લોકની નીચી લાઇનમાં કહ્યું છે, જ્ઞાન વિજ્ઞાન નાશનમ. આ કામ છે જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો નાશ કરી નાખે. જ્ઞાન એટલે થિયરી, હું શરીર નથી, આત્મા છું, હું ભગવાનનો અંશ છું, હું આ શરીર નહીં એમ. અને વિજ્ઞાન એટલે પ્રેક્ટિકલ, એની અનુભૂતિ, એવા જ્ઞાનમાં એક્શનમાં કાર્ય કરવું, એને કહેવાય છે વિજ્ઞાન. પ્રેક્ટિકલ અનુભૂતિ થઈ જાય માણસને, તો કામ એનો પણ નાશ કરી નાખે. એનું એક ઉદાહરણ છે, શ્રીમદ ભાગવતમાં કથા આવે છે સૌરભી મુનિની. સૌરભી મુનિ પાણીમાં તપસ્યા કરતા હતા પોતાની યોગ શક્તિથી. વિચાર કરો, પાણીમાં, આપણે પાણીમાં રહીએ તો શું થઈ જાય ખબર? ડૂબી મરી જઈએ. પણ સૌરભી મુનિ પાણીમાં તપસ્યા કરતા હતા, એટલો એમનો યોગ બળ હતો. પણ થયો શું? એમને બે માછલીઓને મેથુન કરતા જોયા ના, નર અને માદાને, એમને અંદર શું ઉત્પન્ન થઈ ગઈ? કામ વાસના. વિચાર કરો કેટલી ખતરનાક કામ વાસના છે. અને પછી પાણીમાંથી બહાર નીકળ્યા, એક રાજાને ત્યાં પહોંચી ગયા. મારે તારી છોકરી જોડે વિવાહ કરવું છે. રાજાએ જોયો કે ઋષિ હતા, એ પાણીમાં તપસ્યા કરતા હતા, આકાશ શરીરે લીલ જામી ગતી, લીલ ભૂત જેવા દેખાતા હતા. રાજાએ કહ્યું કે મારી છોકરીઓ તને પસંદ નહીં કરે, કે તું તો એકદમ વૃદ્ધ ઘેડો થઈ ગયો છે, કે તને કોણ છોકરીઓ આપશે? કે કોઈ નહીં આપે. એમને પાસે યોગ શક્તિ હતી, સૌરભી મુનિ પાસે. એમને શું કર્યા? પોતાની યોગ શક્તિ એકદમ પોતાના ટણાટણ જવાન બનાવી દીધા. અને પછી પૂર એટલે સ્ત્રીઓનો જે મહેલ છે,
રાજાઓની જ્યાં છોકરીઓ રહેતી હતી, 50 છોકરીઓ હતી રાજાઓની, ત્યાં ગયો. 50-50 છોકરીઓ એ મુનિથી આકર્ષિત થઈ ગઈ અને 50 કન્યાઓ જોડે સૌરભી મુનિએ શું કરી દીધા? વિવાહ કરી દીધા. આ ઉદાહરણ છે જ્ઞાન વિજ્ઞાન નાશનમ. જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો નાશ કરી નાખે આ કામ, એટલો ખતરનાક છે. એટલા માટે શાસ્ત્ર એવું અનુરોધ કરે છે કે એકાંતમાં માં અને બેન પાસે પણ ના બેસવું જોઈએ. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં વ્યાસદેવા શ્લોક સાથે લખ્યું છે કે વ્યક્તિએ માં અને બેન સાથે એકાંતમાં નહીં બેસવું જોઈએ, કામ વાસના એટલી ખતરનાક છે. જ્યારે વેદવ્યાસ મહારાજ આ શ્લોક લખતા હતા ત્યારે જૈમિની મુનિ હતા, એમને આ શ્લોક વાંચ્યો તો એમને એ વિરોધ કર્યો કે હોતું હશે કે માં અને બેન ઉપર કામ વાસના પ્રભાવિત કરતી હોય? ના કરે, હું એને બિલીવ નહીં કરતો. વેદવ્યાસે કહ્યું થોડા દિવસ પછી હું તને જવાબ આપીશ. થોડા દિવસ પછી જૈમિની મુનિ એકલા હતા. વેદવ્યાસે કહ્યું હું 15 દિવસ માટે બહાર જઉં છું. તો જૈમિની મુનિ એકલા હતા, ઝૂંપડીમાં રહેતા હતા. જબરદસ્ત વરસાદ આવ્યો, 2-3 ઝૂંપડીઓ હતી અલગ અલગ, એકમાં જૈમિની મુનિ રહેતા હતા, એકમાં વેદવ્યાસ અને એકમાં બીજા. પણ તે દિવસે ત્યાં કોઈ હતો નહીં જૈમિની મુનિ સિવાય. એક સ્ત્રી આવી, એક કન્યા આવી, એમને કહ્યો મને આશરો આપ્યો, મને આશરો આપો, હું આ વરસાદમાં પલળું છું. જૈમિની મુનિ આંખો બંધ કરીને ગયો, એકવાર એને જોઈ લીધા, પછી કહ્યું કે જાઓ જાઓ બાજુમાં જતા રહો, બાજુની ઝૂંપડી ખાલી છે. તો કન્યા ત્યાં કરતી રહી. જૈમિની મુનિએ કહ્યું કે હું કહું તો ભી આ ઝૂંપડીનો દરવાજો નહીં ખોલવાનો, હું કહું તો ભી નહીં ખોલવાનો, એમ બંધ રાખજો, અહીં કોઈ નથી, કે એકાંત છે. એટલે થોડી વાર થઈ, જૈમિની મુનિને એક કન્યાને ફરી જોવાની ઈચ્છા થઈ. જૈમિની મુનિ એક કન્યાની ઝૂંપડી આગળ ગયા, દરવાજો ખટખટાયો, દરવાજો ખોલ, એક વાર બસ મારે વાત કરી લેવી, ના ના ખોલું, તમે ના પાડી, ના ના ખોલું. બહુ આર્ગ્યુમેન્ટ થયો. છેલ્લે જૈમિની મુનિ શું કર્યો ખબર? ચાલુ વરસાદમાં ઝૂંપડીને ઉપર ચડ્યા, ઘાસ આગળ કરી દીધો અને અંદર કૂદકો માર્યો. તો અંદર ગયા તો કોણ હતો? પેલી કન્યા નથી, વેદ વ્યાસ મહારાજ કંબલ ઓઢીને બેઠેલા હતા. તો એ વેદ વ્યાસ મહારાજે પોતાની યોગ શક્તિથી આવું વાતાવરણ ક્રિએટ કર્યો. અને પછી જૈમિની મુનિએ કાન પકડ્યા કે હે ગુરુદેવ, તમે જે ભાગવતમાં શ્લોક લખ્યો છે ને એ શ્લોક સાચો છે, ખોટો નથી. કે એકાંતમાં માં અને બેન સાથે પણ ના બેસવું જોઈએ, કામ એટલો ખરાબ છે. જ્ઞાની નિત્ય વેરીણા, એ જ્ઞાનીનો નિત્ય શત્રુ છે. નેક્સ્ટ શ્લોક 42 અને 43 અંદર ભગવાન સિસ્ટમેટિક પદ્ધતિ બતાવે છે આ કામને વશ કરવાની, કે કેવી રીતે આપણે આ કામને વશ કરવું જોઈએ. ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ. કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે, અને તે આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે. આ 42 શ્લોકમાં ભગવાન કૃષ્ણ બતાવે છે કે આપણે ઇન્દ્રિયોને કેવી રીતે સંયમમાં કરવી. ઇન્દ્રિયાણી પ્રાયણ આહાર ઇન્દ્રિય ભય પરામન. આ જડ પદાર્થ કરતો ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે, મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે, અને બુદ્ધિ કરતા પરસ્તો સુસહ સહેલ આત્મા. બુદ્ધિ કરતો શ્રેષ્ઠ શું છે? આત્મા છે. તો ઉપરથી કંટ્રોલ થાય તો નીચેની ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય. આ સિસ્ટમ અપનાવવાની કહેવાય. 43 અંદર આને થોડોક વિગત સાથે સમજાવે છે. એવમ બુદ્ધેહ પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. એ રીતે હે મહાબાહુ અર્જુન, મનુષ્ય પોતાની ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ અર્થાત કૃષ્ણ ભાવનામૃતથી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ. આ 43મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે પદ્ધતિસર
કેવી રીતે આ ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ, કેવી રીતે ઇન્દ્રિયોને સંયમમાં કરવી જોઈએ. ભગવાન સમજાવે કે અલ્ટિમેટ આધ્યાત્મિક શક્તિથી આને કંટ્રોલ કરી શકાય. એવમ બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભયા આત્માનમ આત્મના, પોતાને શરીર મન અને બુદ્ધિથી પર જાણીને વિવેકયુક્ત મનથી આધ્યાત્મિક બુદ્ધિથી જહી શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ, આધ્યાત્મિક શક્તિથી આ કામરૂપી શત્રુ છે જે સદા અતૃપ્ત અસંતોષી છે એને હંમેશા માટે શું કરવું જોઈએ, મારી નાખવું જોઈએ, ખતમ કરી દેવું જોઈએ, એનો નાશ કરી દેવું જોઈએ. અહીં ચોખ્ખો લખ્યો છે આધ્યાત્મિક બુદ્ધિ. ભૌતિક બુદ્ધિથી ઇન્દ્રિયો કંટ્રોલ ના થાય, મન કંટ્રોલ ના થાય. આ ફોટાને જો, પાંચ ઘોડા એમાં પાંચ ઇન્દ્રિયો છે, લગામ મન છે, બુદ્ધિ સારથી છે અને આત્મા પેસેન્જર છે. આની રસી કોના હાથમાં છે, બુદ્ધિના હાથમાં છે. હવે ઘોડા મજબૂત હોય અને સારથી નબળો હોય તો શું કરે, તમને ખાડામાં ફેંકી દે. એટલે સારથી મજબૂત જોઈએ, એટલે ઘોડાને બ્રેક મારે એટલે ઘોડા ઉભા રહી જાય એમ. હવે દારૂડિયું સારથી હોય પછી કંઈથી ઘોડાઓને કંટ્રોલ કરે એમ. તો ભગવાન એવું કહે છે બુદ્ધિને તેજ કરવી પડશે આધ્યાત્મિક જ્ઞાનથી. જેવી રીતે નાઈ હોય ને વાળંદ શેવિંગ કરે એટલે એક પથ્થર રાખે જોડે હંમેશા, સાસું 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 આમ કરે, સડ 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 વાળને કાપી નાખે. એવી રીતે આપણે ભગવદ્ ગીતા એ શું છે, પથ્થર સમાન છે. આપણી બુદ્ધિ અસ્ત્ર સમાન છે, સાડ સાડ હે રોજ વાંચન કરવું જોઈએ એનો, અને પછી એને વાંચવી જોઈએ. અને એ બુદ્ધિથી આપણે શું કરવું જોઈએ, કામરૂપી શત્રુ છે એને નાશ કરવું જોઈએ. પ્રયાસ કરો એવું. તો અહીંયા શ્લોક સંખ્યા 36 લઈ અને 43 સુધી ભગવાને આપણને સાવધાન કર્યા છે કામ અને ક્રોધથી સાવધાન રહેવા માટે. તો આ ત્રીજા અધ્યાયનો સારાંશ શું છે, જીવ પાપ કર્મ કેમ કરે છે અને કર્મ કેવી રીતે કરવું જોઈએ. તો કર્મ આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરવું જોઈએ, સેન્ટરમાં રાખીને, મધ્યમાં રાખીને, અથવા તો કૃષ્ણ જ્ઞાનથી યુક્ત થઈને કરવું જોઈએ. મનુષ્ય જીવનો ધ્યેય એવી રીતે બનાવવું જોઈએ કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, એવી રીતે કર્મ કરવું જોઈએ. અને બીજો આ શ્લોકની અંદર સારાંશ એ છે કામ અને ક્રોધથી સાવધાન રહેવું જોઈએ. અને જીવ પાપ કર્મ કેમ કરે છે, લેક ઓફ નોલેજ, જ્ઞાનની કમી, અજ્ઞાનના કારણે પાપ કર્મ કરે છે. અહીંયા ભગવાને કહ્યું આધ્યાત્મિક બુદ્ધિથી, દિવ્ય જ્ઞાનથી જ આપણે આ કામરૂપી શત્રુને મારી શકીએ. તો હવે ચોથો ચેપ્ટર ખુલશે કે આ દિવ્ય જ્ઞાનને રિસીવ કેવી રીતે કરવું, આ દિવ્ય જ્ઞાન લેવાની પદ્ધતિ શું છે એ આપણે ચોથા અધ્યાયમાં સમજીશું. તો અહીં આપણે ત્રીજો અધ્યાય પૂરો કરીએ છીએ. હરે કૃષ્ણ. ઓમ તત્સદિતે શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાયઃ. ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન. આ અધ્યાયનું નામ દિવ્ય જ્ઞાન કેમ છે, કારણ કે આ અધ્યાયમાં વિશેષ કરીને ભગવાન કૃષ્ણ વિશેનું જ્ઞાન છે. અને આ જે જ્ઞાન લેવાની પદ્ધતિ છે, પ્રોસેસ છે કે આ દિવ્ય જ્ઞાનને કેવી રીતે રિસીવ કરવું એનું વર્ણન છે, એટલા માટે આ અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. હવે આપણે એ સમજીશું કે ત્રીજા અધ્યાય અને ચોથા અધ્યાય વચ્ચેનો સંબંધ શું છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને જોર મૂક્યો કે સકામ કર્મથી આપણે શું ઉઠવું જોઈએ, ઉપર ઉઠવું જોઈએ. કર્મકાંડની જે ભાવનાઓ છે એનાથી ઉપર ઉઠવું જોઈએ, નહીં તો અલ્ટિમેટ એ બંધનનો કારણ બનશે. તો એનાથી ઉપર ઉઠવા માટે, સકામ કર્મમાંથી બહાર નીકળવા માટે આપણે દિવ્ય જ્ઞાન જોઈએ. કૃષ્ણ વિશેનું જ્ઞાન, ગુરુ પરંપરાથી જ્ઞાન લેવાની પદ્ધતિ છે,
એ જ્ઞાન જોઈએ તો આપણે ઉપર ઉઠી શકીએ. બીજો છે ત્રીજા અધ્યાયના એન્ડમાં ભગવાન કૃષ્ણ એવું કહ્યું કે જીવ પાપ કર્મ શા માટે કરે છે? લેક ઓફ નોલેજ, અજ્ઞાનના કારણે. તો એ અજ્ઞાનમાંથી બહાર નીકળવા માટે પણ શું જોઈએ? દિવ્ય જ્ઞાન જોઈએ. આ બહુ અગત્યનું છે. દિવ્ય જ્ઞાન વગર આપણે એ અજ્ઞાનમાંથી બહાર ના નીકળી શકીએ. બીજો ભગવાન એ પણ સમજાયો કે આધ્યાત્મિક બુદ્ધિથી, દિવ્ય બુદ્ધિથી આપણે આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકારને જીતી શકીએ, કામ વાસનાને જીતી શકીએ. એના માટે શું જોઈએ? દિવ્ય બુદ્ધિ જોઈએ. દિવ્ય બુદ્ધિ કેવી રીતે થશે? દિવ્ય જ્ઞાન મેળવવાથી થશે. તો આ અધ્યાયની અંદર એ પણ વર્ણન થશે કે દિવ્ય જ્ઞાનને કેવી રીતે રિસીવ કરવું અને કેવી રીતે એને જીવનમાં આચરણમાં મૂકવું, એ બહુ અગત્યનો છે. કેવી રીતે ગુરુને શરણાગત થઈને આપણે આ જ્ઞાન રિસીવ કરવું જોઈએ, જ્ઞાન લેવાની કેટલી બધી પદ્ધતિઓ છે, યજ્ઞ સિસ્ટમથી ગુરુને દ્વારા ઘણી બધી પદ્ધતિઓ છે જ્ઞાન લેવાની, એ પણ આ અધ્યાયમાં વર્ણન થશે. હવે દિવ્ય જ્ઞાન એટલે શું એ મુદ્દો યાદ રાખજો. ભગવાન કૃષ્ણ વિશેનું જ્ઞાન અને ગુરુ પરંપરા થ્રુ આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એનું નામ છે દિવ્ય જ્ઞાન. હવે સૌથી પહેલા ચોથા અધ્યાયનો સાર આપણે વાંચીશું. અધ્યાય ચાર, દિવ્ય જ્ઞાન, અધ્યાય ચારનો સાર. ચોથા અધ્યાયમાં ભગવાને અર્જુને કહ્યું કે સર્વ પ્રકારના યજ્ઞોનો અંત જ્ઞાનમાં પરિણમે છે. પરંતુ ચોથા અધ્યાયના અંતમાં ભગવાને અર્જુને આજ્ઞા કરી કે પૂર્ણ જ્ઞાનમાં સ્થિત એવો તું ઉઠ અને યુદ્ધ કર. તેથી આ પ્રમાણે એક સાથે ભક્તિયુક્ત કર્મ તથા જ્ઞાનયુક્ત અકર્મના મહત્વ પર ભાર મૂકીને કૃષ્ણે અર્જુનને મુજોડમાં મૂક્યો છે અને તેને નિર્ણયમાં ગૂંચાવ્યું છે. 5.1. હવે આપણે ચોથા અધ્યાયના વિભાગ વાંચીશું. જેવી રીતે પહેલા અધ્યાયના વિભાગ હતા, બીજાના હતા, ત્રીજાના હતા, એવી રીતે ચોથા અધ્યાયના વિભાગ. અધ્યાય ચારના વિભાગ, શ્લોક 1-10 દિવ્ય જ્ઞાન કૃષ્ણ વિશે, શ્લોક 11-15 દિવ્ય જ્ઞાનને સ્વીકારવું, શ્લોક 16-24 જ્ઞાનના સ્ત્રીથી કર્મને સમજવું, શ્લોક 25-33 યજ્ઞો દિવ્ય જ્ઞાનમાં પરિણમે છે, શ્લોક 34-42 સારાંશ. હવે આપણે ચોથા અધ્યાયનો પહેલો વિભાગ સમજીશું, દિવ્ય જ્ઞાન કૃષ્ણ વિશે, શ્લોક સંખ્યા 1-10 સુધી. પહેલા શ્લોકમાં ભગવાન કૃષ્ણ આ ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ બતાવે છે. એવું નથી કે ભગવદ્ ગીતા આજથી 5000 વર્ષ પહેલા નથી. સમાજની અંદર આ એક ગેરસમજ છે કે આ ગીતાનું જ્ઞાન છે એ આજથી 5000 વર્ષ પહેલા નહોતો. તો આપણે જોઈશું કે પહેલા શ્લોકની અંદર આનો ઇતિહાસ જોવા મળે છે. શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વાકવે બ્રવી. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇશ્વાકુને આપ્યો. ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુને ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ બતાવી રહ્યા છે. શ્રી ભગવાન વાસ ઇમમ એટલે આ જ્ઞાન, હું તને જે આપી રહ્યો છું એ જ્ઞાન. વિવસ્વતે વિવસ્વાન, વિવસ્વાન એક પદ છે, એક પદવી છે, અને એ સૂર્યલોકના રાજા છે, એનું નામ છે વિવસ્વાન. આપણે સૂર્ય કહીએ ને, સૂર્ય એક પોષ છે, એને ઉપર જે વ્યક્તિ બેઠા છે ને એનું નામ છે વિવસ્વાન. એનું વર્ણન મહાભારતમાં છે, બ્રહ્મ સંહિતામાં છે. જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર પણ એને ઉપર કોણ બેઠા છે? મનમોહનસિંહ. ગુજરાતના મિનિસ્ટર નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી વ્યક્તિનું નામ છે, અને મિનિસ્ટર પ્રધાનમંત્રી એ યા મુખ્યમંત્રી એ પોસ્ટનું નામ થયો. એવી રીતે સૂર્યદેવ એ પોસ્ટનું નામ થયો, એની ઉપર જે વ્યક્તિ બેઠા છે એનું નામ છે વિવસ્વાન. યોગમ, યોગ, યોગનો અર્થ છેલ્લા પ્રભુપાજી કહ્યો છે, જીવ અને ભગવાન વચ્ચેનો જે સંબંધ છે એના વિશેનું દિવ્ય જ્ઞાન. પ્રોક્તવાન અવ્યયમ, અવ્યય એટલે અવિનાશી, આ જ્ઞાન અવિનાશી છે, જેનો કોઈ દિવસ વિનાશ થતો નથી. આ બહુ જ અગત્યનો છે.
પછી કહેશે વિવસ્વાન મનવે. આ વિવસ્વાને એ જ્ઞાન કોને આપ્યો? મનુને આપ્યો. આ મનુએ આ જ્ઞાન કોને આપ્યો? ઈશ્વાકુ અબ્રિવતા, ઈશ્વાકુને આપ્યો, જે રઘુવંશમાં રાજા થઈ ગયા ભગવાન રામના પરંપરામાં. તો મહાભારતમાં શાંતિ પર્વ 348 શ્લોક સંખ્યા 51 અને 52માં કહ્યું છે કે 12 કરોડ વર્ષ પહેલા આ જે જ્ઞાન છે સૂર્યદેવ વિવસ્વાને ભગવાને આપ્યો હતો. કેટલા સમય પહેલા? 12 કરોડ વર્ષ પહેલા. આ મહાભારતનું પ્રમાણ છે. શાંતિ પર્વ 348 જે ખંડ છે, અધ્યાય છે, એનું નામ છે 51 અને 52માં શ્લોકમાં લખેલું છે. શિલા પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થમાં લખે છે. અને 20 લાખ વર્ષથી આ મનુષ્ય સમાજમાં અવેલેબલ છે. મનુષ્ય સમાજમાં એનું અસ્તિત્વ છે 20 લાખ વર્ષથી. આ મહાભારતનું પ્રમાણ છે. અચ્છા, બીજો સમાજની અંદર એક સૌથી મોટી ગેરસમજ છે. એ ગેરસમજ એ છે કે આજથી 5000 વર્ષ પહેલાં કૃષ્ણ હતા નહીં, આજથી 5000 વર્ષ પહેલાં ભગવદ્ ગીતા હતી નહીં. આ શ્લોક પ્રમાણ આપે છે કે આજથી 5000 વર્ષ પહેલાં કૃષ્ણ હતા, આ થયો ભગવદ્ ગીતાનું પ્રમાણ. એવું શાંતિ પરો શ્લોક સંખ્યા 348, 51 અને 52માં એ પ્રમાણ છે કે ભગવાન કૃષ્ણે આ જ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાને કહ્યું હતું. ભાગવતમાં પ્રમાણ છે. કેટલા બધા પ્રમાણો છે. સતાય મૂર્ખો શું કહે છે કે આજથી 5000 વર્ષ પહેલા કૃષ્ણ હતા નહીં. એક ભરૂચમાં એક સંપ્રદાયનો પ્રવચન થયો, એમાં મિયા ગામ કરજણથી કોઈ ભાઈ ગયા હતા. કોઈ પ્રશ્ન ઉત્તર થઈ અને જે ભાઈ પ્રવચન આપે છે એમને વેદાંત ઉપર PhD કરેલી છે અને પાછા શું કે આજથી 5000 વર્ષ પહેલા કૃષ્ણ હતા જ નહીં, અને 700 બ્રહ્મચારીને ટ્રેનિંગ આપે છે. એ મૂર્ખ બિચારા કેટલા બધા બ્રહ્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આટલા બધા પ્રમાણ સ્પષ્ટ છે. માયા અપ્રતજ્ઞાના, આને શું કહેવાય? માયા અપ્રતજ્ઞાના. માયાએ રિયલ જ્ઞાન હરી લીધો. જે ભગવાનના ભક્તો નથી ને એને ગુહ્ય જ્ઞાન ખબર ના પડે. આજના શ્લોકમાં સમજીશું, આજના અધ્યાયમાં સમજીશું હમણાં થોડા પછી શ્લોકોમાં કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભક્ત હોવા બહુ જરૂરી છે. ભક્ત ના હોઈએ તો આ દિવ્ય જ્ઞાન સમજમાં આવે નહીં. એવી રીતે સમાજના ઘણા લોકો, મોટા મોટા વિદ્વાનો, ભાગવત કથાકારો એવું માને છે કે આજથી 5000 વર્ષ પહેલાં કૃષ્ણ હતા નહીં. પણ આ પ્રમાણ છે. ભાગવતમમાં તો 1000 પ્રમાણ છે. 1000 જગ્યાએ કૃષ્ણનું નામ છે ભાગવતમમાં. આજથી 5000 વર્ષ પહેલાં જે ઘટનાઓ થઈ એ ઘટનાઓમાં કૃષ્ણનું નામ છે. તો નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કૃષ્ણ આ પરંપરા સિસ્ટમ વિશે કહી રહ્યા છે. एवं परंपरा प्राप्तं इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परंतप. हे रीति, हे अर्जुन, आ परम विज्ञान गुरु शिष्य परंपरा द्वारा प्राप्त थयु अने राजर्षिओए एज रीते ते जाण्यु, परंतु कालांतरे आ परंपरा तूटी गई અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. આ બીજા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુને પરંપરાનો મહત્વપૂર્ણ બતાવે છે. પરંપરાનો શું ઇમ્પોર્ટન્સ છે એ બતાવે છે. એવમ પરંપરા પ્રાપ્તમ, એવમ એટલે આ રીતે, પરંપરા પ્રાપ્તમ પરંપરાથી આવ્યો. રાજ ઋષિઓ વિદુ, રાજ ઋષિ જે લોકો છે એને પરંપરાથી જાણ્યું. આ પરંપરા બહુ મહત્વપૂર્ણ છે. ભગવાન કૃષ્ણે 4 પરંપરા બનાવી છે, એનું વર્ણન પદ્મપુરાણમાં છે અને આપણે ભગવદ્ ગીતા સાપ્તાહિક કોર્સમાં પહેલા દિવસમાં આ મુદ્દો સમજ્યા કે આ પરંપરાથી જ્ઞાન લેવું બહુ જ મહત્વપૂર્ણ છે. જો આપ શ્રી આ પરંપરાથી જ્ઞાન નહીં લો તો 97% સુધી આપનું જ્ઞાન સાચું છે, પણ જો આપ શ્રી પરંપરાથી જ્ઞાન લો તો 100 એ 100% આપ શ્રીનું જ્ઞાન સાચું હશે, નહીં તો 3% સુધી પેરેલલ ચાલશે અને 3% પછી ડાયવર્ટ થઈ જશે. એ 3% શું છે? 3 વિષયમાં. 1, પોતાના અસ્તિત્વ વિશે, મૃત્યુ પછી આપણો શું થશે. 99% જે 4 સંપ્રદાયમાં નહીં આવતા એમને ખબર નથી. કોઈ કે વિલીન થઈ જાય, કોઈ કે આમ છે, કોઈ કે મોક્ષ થઈ જશે, કોઈ છે ભગવાનના શરીરમાં ભળી જશું, એવા અલગ અલગ વિચારો વ્યક્ત કરે. પણ જે આ પરંપરામાં છે એમને સ્પષ્ટ ખ્યાલ છે. 2, ભગવાન જોડે જે સંબંધ જોડવાની પ્રક્રિયા છે
એમાં ઘણા બધા ગૂંચવાળા છે, ગોટાળા છે. કોઈ કે ધ્યાન યોગ, કોઈ કે જ્ઞાન યોગ, કોઈ કે ભક્તિ યોગ, કોઈ કે બધું કરો. કોઈ સ્પષ્ટ ધારણા નથી. જ્યારે આ પરંપરામાં આવતા જે ભક્તો છે અને ગુરુઓ છે, એમને સ્પષ્ટ જ્ઞાન છે કે માત્ર ને માત્ર ભક્તિ યોગથી જ ભગવાન જોડે સંબંધ સ્થાપિત થાય. ભગવદ્ ગીતા, ભાગવતમ, મહાભારત, રામાયણમાં હજાર જગ્યા લખેલું છે, પ્રમાણ છે. નંબર 3, ભગવાન પરમ સત્ય શું છે એના વિશે બહુ બધા ગોટાળા છે સમાજમાં. જે લોકો પરંપરામાં નહીં આવતા, ઘણા લોકો કે ભગવાન અલ્ટિમેટ રૂપક છે, ઘણા લોકો કે નિરાકાર છે અને સાકાર રૂપ ધારણ કર્યો પછી નિરાકાર થઈ ગયા, ઘણા લોકો કે વિષ્ણુમતી આવશે. આપણે જે 6 સેક્શનમાં 3 દિવસમાં સમજ્યા ને, એવી ઘણી બધી ભ્રમણા આવશે સમાજમાં. એ શાના કારણે છે? પરંપરામાં નહીં આવતા. એટલે જે લોકો આ 4 પરંપરામાં આવે છે, કુમાર સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, બ્રહ્મગોળી સંપ્રદાય અને શ્રી સંપ્રદાય, આ 4 સંપ્રદાયનું વર્ણન પદ્મપુરાણમાં છે. કલયુગના જે આચાર્ય છે એમનું પણ નામ છે, અને બિગિનિંગ શરૂઆતના આચાર્યો છે બ્રહ્માજી, શિવજી, લક્ષ્મીજી અને 4 કુમાર. આ 4 શરૂઆતના આચાર્ય છે અને કલયુગના પણ આચાર્ય છે, એ લોકોનું પણ નામ છે. કમ્પ્લીટ પ્રમાણ સાથે છે. તો પરંપરાનો મતલબ એવું નથી કે 10-15 ગુરુઓની સાંકળ થઈ ગઈ. ના, એ પરંપરા વ્યક્તિગત રૂપે. એવું ના હોવું જોઈએ કે 10 ગુરુ અને પછી 10માં ગુરુને શું થયો, ભગવાને સપનામાં એને જ્ઞાન આપી દીધો. ના, એવું તો હું બી કહી શકું, મારા ગુરુ બી કહી શકે ભગવાને મને સપનામાં જ્ઞાન આપ્યા, હું તમને આપું. ના, વ્યક્તિ છેડ સુધી વ્યક્તિ જોઈએ, આવી રીતે ફેસ ટુ ફેસ. જેવી રીતે ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રમાં અર્જુનને આપ્યો હતો, એવી રીતે વ્યક્તિગત રીતે છેડ કૃષ્ણ સુધી પરંપરા પહોંચવી જોઈએ, તો એને શું કહેવાય છે? ગુરુ પરંપરા. એટલે ગુરુ પરંપરામાંથી જો આપણે જ્ઞાન લઈશું તો એ જ્ઞાન કેવું હશે? 100% સ્પર્શ ચોખ્ખું હશે. આ બહુ અગત્યનો વિષય છે. પછી આ શ્લોકમાં કહ્યું રાજ ઋષિયો, રાજ ઋષિ. પહેલા બધા જે રાજા રાજ્ય કરતા હતા એ બધા કોણ હતા? રાજ ઋષિ, રાજા પ્લસ ભગવાનના ભક્ત. અને એ જ્ઞાનને જીવનમાં ઉતારતા હતા અને પ્રજાને સમજાવતા હતા. વિદુ, એ લોકોએ જાણ્યો. સહ કાલેન મહતા યોગો નષ્ટ પરમ તત. પણ કાળના પ્રભાવમાં આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે યથારૂપમાં શું થઈ ગયો? લુપ્ત થઈ ગયો. યથારૂપમાં, મૂળ રૂપમાં જ્ઞાન રહ્યો પણ ભેળસેળવાળો, જે અત્યારે થઈ રહ્યો છે. અત્યારે ભગવદ્ ગીતા ઉપર કેટલી કોમેન્ટ્રી છે ખબર છે? શ્રીલા પ્રભુપાદજી અમેરિકા ગયા, એસી ભક્તિવિદાન સ્વામી પ્રભુપાદ, ત્યાં 332 કોમેન્ટ્રી ઓલરેડી ભગવદ્ ગીતા ઉપર હતી. અને શ્રીલા પ્રભુપાદજી 233મી ભગવદ્ ગીતા ઉપર કોમેન્ટ્રી લખતા હતા. તો એક ઇન્ડિયન પ્રેસ રિપોર્ટર હતી, એને કહ્યું કે સ્વામીજી, લોકોએ 232 ભગવદ્ ગીતા ઉપર કોમેન્ટ્રી લખીને લોકોને મૂંઝવી નાખ્યા છે, ગૂંચવણમાં મૂક્યા છે, તમે શા માટે વધારે ગૂંચવણ ઊભી કરો છો? પ્રભુપાદજી કહ્યો, હું એ બધી ગૂંચવણોને ઉકેલવા માટે કોમેન્ટ્રી લખું છું. વાત 100% સાચી છે. આટલી બધી ગીતાઓ છે પણ એક ફોરેનર, એક ભૂરિયો વૈષ્ણવ નહીં બન્યો. ચેલેન્જ કોઈ સંપ્રદાયમાં નહીં. એમ આ બધા ભૂરિયાને જુઓ તમે, જે કીર્તનમાં ખૂબ નાચી રહ્યા છે, એ કોનો પ્રભાવ છે? એસી ભક્તિ વેદાન સ્વામી પ્રભુપાદજીની જે ગીતાની કોમેન્ટ્રી છે એનો પ્રભાવ છે. હે, વર્લ્ડમાં એવી કોઈ ભાષા બાકી નહીં. 150 જેટલી ભાષામાં આ ભગવદ્ ગીતા ટ્રાન્સલેશન થઈ ચૂકી છે. કરોડોની કરોડો ભગવદ્ ગીતા વેચાઈ ગઈ છે. લાખો લોકોનું જીવન પરિવર્તન થઈ રહ્યું છે. કેમ? પરંપરામાં આવતા આચાર્યએ ગીતાની કોમેન્ટ્રી લખી. બાકી લોકો ગીતા વાંચે છે બીજા સંપ્રદાયની, પણ એમનું જીવન ત્યાં ને ત્યાં છે. એ જ વિડીયો ફૂંકવાની, એ જ તમાકુ ખાવાની, એ જ ટીવી જોવાની, એ જ સેમ લાઈફ સ્ટાઇલ, કોઈ પરિવર્તન નહીં. જેવા હતા એવા જ છીએ, એઝ ઇટ ઇઝ, તેના મૂળ રૂપે. તો કહેવાનો ભાવાર્થ એવું છે કે એસી ભક્તિવેદાન સ્વામી, જે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે, એમને ગીતામાં પોતાનો એક શબ્દ મનનો ઉમેર્યો નહીં અને એક શબ્દ પોતાનો કાઢ્યો નથી સ્વાર્થ માટે. જેવું ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા અને ગુરુ સાધુ શાસ્ત્રને અનુલક્ષીને એમને કોમેન્ટ્રી લખી, એટલે તો લાખો લોકોનું જીવન પરિવર્તન થઈ ગયું છે. ઋષિકેશ, મફરલાલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક, ફોર્ડ કંપનીના માલિક, એ બધા લોકો એવું નહીં કે ખાલી આ ધર્મ માનવા માટે માને છે કે હું તમારા ધર્મમાં છું. ના, વૈષ્ણવ ડ્રેસમાં મંદિરમાં આવે છે, 16 માળા કરે છે. એનું જીવનચરિત્ર જુઓ, મળો તો ખબર પડે
ઘણી વાર ઇન્ડિયામાં આવે ધોતી કુર્તા મરે છે, બીજા સંપ્રદાયમાં મોટા મોટા લોકો જોડાય છે પણ એમનો ડ્રેસ એવું હોય, એમનો આચાર અને વ્યવહાર એવું હોય, પણ બદલાવ ના આવે. પણ અહીં આગળ મોટા મોટા લોકોનું જીવન પરિવર્તન થયેલું છે. આઈઆઈટી આ બધા સ્ટુડન્ટ લોકો આ જ્ઞાનથી પ્રભાવિત થયા છે. કેમ? કેમ કે ગુરુ પરંપરા અંદર આ જ્ઞાન આવતા આચાર્ય કોમેન્ટ્રી ટીકા લખી છે, એટલે આ પોઈન્ટ બહુ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો ભગવદ્ ગીતા પર ટીકાઓ લખે છે પણ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સ્વીકારતા નથી. આ સૌથી મોટી વીકનેસ છે. એક પેટલાદને બાજુમાં એક સાધુ છે, એ ગીતા ઉપર કોમેન્ટ્રી લખે અને ઇસ્કોનના ભક્ત એ ગીતા આપી આવ્યો હતો અને એને વાંચી, આ સ્વામીજી પ્રભુપાદજી ખાલી એકલા કૃષ્ણ જ ભગવાન કેમ કહે છે, બધા ભગવાન કેમ નથી? અરે મૂર્ખ, ભગવદ્ ગીતામાં જ ભગવાન કહ્યો છે હું એકલો જ ભગવાન છું, તારા પેટમાં શું દુખે છે? એમ તો લોકોને અંદર પેટમાં દુખે છે, આ કૃષ્ણ જ ભગવાન કેમ કહે છે હરે કૃષ્ણવાળા? અરે ભાઈ, ભગવાન પોતે કહે છે ગીતામાં, અમારો નથી ઉમેરતા અમે, કૃષ્ણ કહે છે એવું અમે પ્રેઝન્ટ કરીએ છીએ. તો એવા ઘણા લોકો ગીતા ઉપર કોમેન્ટ્રી લખે પછી શું કે બધા ભગવાન એક છે? ક્યાં લખ્યું છે ગીતામાં? કેમ આવું કેમ લખે છે? કેમ કે આ બધા લોકો ગુરુ પરંપરામાં આવતા નથી. માયા અપ્રત જ્ઞાના, માયા એ લોકોનું જ્ઞાન શું કર્યું છે? હરી લીધું છે, હરી લીધું છે. હવે નેક્સ્ટ શ્લોકમાં એક પ્રશ્ન ઉભો થાય કે શા માટે ભગવાન કૃષ્ણે આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે અર્જુને આપ્યું, પિતા ભીષ્મ ત્યાં હતા, દ્રોણાચાર્ય ત્યાં હતા, વ્યાસદેવ જે સત્યાવીસ અવતાર છે ભગવાનનો એ ત્યાં હતા, કૃપાચાર્ય હતા, એવા ઘણા વિદ્વાનો શક્તિશાળી લોકો અર્જુન કરતા મોટી ઉંમરમાં ત્યાં હતા, અર્જુને જ કેમ આપ્યો? તો નેક્સ્ટ શ્લોક, શ્લોક સંખ્યા 3 ની અંદર ભગવાન એનો જવાબ આપે છે. આ 16મા એપિસોડમાં આજે આપણે 3જા અધ્યાયના 39મા શ્લોકથી લઈ અને 4થા અધ્યાયના 2જા શ્લોક સુધી ચર્ચા કરી. એમાં 3 મહત્વપૂર્ણ મુદ્દા છે. પહેલો મુદ્દો છે 3જા અધ્યાયના એન્ડમાં ભગવાને સમજાવ્યું કેવી રીતે આધ્યાત્મિક બુદ્ધિથી જ આ કામને કમ્પ્લીટ પૂર્ણપણે વશ કરી શકો. આધ્યાત્મિક બુદ્ધિ એટલે આધ્યાત્મિક જ્ઞાન. એના માટે આપણને નિયમિત રૂપે ભગવદ્ ગીતા યથારૂપ ગુરુ પરંપરામાં આવતા આચાર્યોની લખેલી ભગવદ્ ગીતા વાંચવી પડશે તેના મૂળ રૂપે. બીજો મુદ્દો ભગવાને બતાવ્યો આમાં કે આ ભગવદ્ ગીતા છે એનું જે જ્ઞાન છે એ કરોડો કરોડો વર્ષો સુધી જૂનો છે અને એવું જ તાજો છે ને, દિવ્ય છે. અને એ જ્ઞાન કેવી રીતે નીચે આવ્યો? ગુરુ પરંપરાથી. એટલે આપણે ગુરુ પરંપરાથી આવતા સાધુઓ પાસેથી જ્ઞાન લેવું જોઈએ. એટલે આપણે ગુરુ પરંપરાથી આવતા સાધુઓ પાસેથી જ્ઞાન લેવું જોઈએ, જે આપ શ્રી લઈ રહ્યા છો. એટલે આ જે 16મો એપિસોડ છે એ આપ શ્રી આચરણમાં મૂકી રહ્યા છો.